हेलो स्टूडेंट्स, वेलकम टू फन एंड लर्न स्कूल। केम छो तमे बधा? मजा माने तो आपणे सामान्य ज्ञान में प्रकरण 8 आपणो शरीर अने विटामिन नी उपयोगिता भण्या। हवे आपणे तेनुं स्वाध्याय भणीशुं। स्वाध्याय प्रश्न 1, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। 1, માનવ શરીરનો મૂળભૂત એકમ કોષ છે। 2, માનવ શરીરનો લગભગ 66% ભાગ પાણીથી બનેલો છે। 3, માનવ શરીરમાં બધા ભેગા મળીને આશરે 213 હાડકા છે। 4, માનવ શરીરમાં નાડીના ધબકારા દર મિનિટે 75 થી 85 થાય છે। 5, માનવ શરીરમાં આશરે 500થી વધુ સ્નાયુઓ છે। 6, માનવ શરીરમાં 5 જ્ઞાનેન્દ્રિયો છે। 7, માણસ દર મિનિટે 16 થી 18 વખત શ્વાસોશ્વાસ લે છે। 8, સૂર્યના કોમળ કિરણોમાંથી વિટામિન ડી મળે છે। 9, વિટામિન એ શરીરની વૃદ્ધિ કરે છે। 10, લોહી શુદ્ધ કરવા માટે વિટામિન સીનું મહત્વ છે। 2, યોગ્ય જોડકા જોડો વિટામિન અને તેની ઉણપથી થતા રોગો। વિટામિન એ રતાંદ્રાપણું, બી બેરી બેરી, વિટામિન સી સ્કર્વી, વિટામિન ડી સુકતાન। વિટામિન અને ઘટકો, વિટામિન એ તો ગાજર, વિટામિન બી ફણગાવેલા મગ, વિટામિન સી નારંગી, વિટામિન ડી સૂર્યના કોમળ કિરણો। 3, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। 1, હાડકાના બંધારણ માટે કયો વિટામિન ઉપયોગી છે? વિટામિન ડી। 2, કયો વિટામિન પાચન શક્તિ વધારે છે? વિટામિન બી। 3, વિટામિન સી શેમાંથી મળે છે? મોસંબી, નારંગી અને લીલા શાકભાજીમાંથી। 4, પહેલા રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? વિટામિન બી। 5, આંખોની રોશની માટે કયું વિટામિન ઉપયોગી છે? વિટામિન એ। 6, માનવ શરીરમાં આવેલ 5 જ્ઞાનેન્દ્રિયોના નામ જણાવો। આંખ, કાન, નાક, જીભ અને ચામડી। 7, માનવ શરીરના આશરે કેટલા હાડકા છે? 213। 8, માનવ શરીરમાં આશરે કેટલા સ્નાયુઓ છે? 500થી વધુ। વિચારો અને લખો। 1, તમારા શરીરમાં લગભગ 66% ભાગ પાણી હશે। તમે તમારી કઈ જ્ઞાનેન્દ્રિયથી જોઈ શકો છો? આંખ। શરીરની વૃદ્ધિ માટે તમે શું શું ખાશો? ગાજર, શાકભાજી, માંસ, દૂધ। સોનલને બેરી બેરી રોગ થયો છે, તમે કહી શકશો તેનામાં કયા વિટામિનની ઉણપ છે? વિટામિન બી। તમને સુકતાનો રોગ ન થાય તે માટે શું કરશો? શું ખાશો? દૂધ, ઘી, માખણ, ઈંડા વગેરે, બરાબર? તમને ખબર છે આપણું નાનું આંતરડું લગભગ 20 ફૂટ લાંબુ હોય છે। નાનું આંતરડું છે એ લગભગ 20 ફૂટ લાંબુ હોય છે, બરાબર? સ્વાધ્યાય તમારે તમારી બુકમાં લખી દેવાનું છે, ઓકે?